મોરબીના સુપરમાર્કેટમાં શાળા કે ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીઓનો રસ્તો રોકીને કેટલાક કિસ્મો હેરાન પરેશાન કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે બાદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ કડક કાર્યવાહીની સૂચના આપી હતી, જેથી મોરબી સીટીએ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ પીઆર સોનારાએ ફરિયાદી બનીને આરોપી રાહુલ મહેશભાઈ પટેલ, નયન નાગજીભાઈ પાટડિયા અને અક્ષય લાભુભાઈ જાલા, દર્શન લક્ષ્મણભાઈ કેસુર અને અરુણ દોલતભાઈ જાદવ તેમજ બે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિતના સાત વિરુદ્ધ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ તારીખ 20/4/2023 રોજ મોરબી સોશિયલ મીડિયામાં અમુક ચોક્કસ વિડીયો વાયરલ થયા હતા, જે વિડીયોમાં અમુક ચોક્કસ છોકરાઓ અમુક છોકરીઓની છેડતી કરતા નજરે જોવામાં આવેલ હતા, જેથી આ વિડીયોની ગંભીરતાને ધ્યાને લઈ અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અન્વયે આ ગામે મોરબી સ્થાનિક એ ડિવિઝન પોલીસ તથા એલસીબીની ટીમ ગામે લાગેલ હતી, જેઓએ વિડીયોની યથાર્થ તપાસતા આ વિડીયો મોરબી સનાડા રોડ પર આવેલ સુપર માર્કેટના હોવાનું જાણવા મળેલ હતું. જે વિડીયોની બરાબર નિરીક્ષણ કરી આ વિડીયોમાં જે છોકરાઓ દેખાતા હતા એવા કુલ 7 છોકરાઓને અટક કરવામાં આવેલ છે, જે 7માંથી 5 છોકરાઓ રાહુલ પટેલ, નયન પાટડિયા, અક્ષયરાજ ઝાલા, દર્શન કિશોર, અરુણ જાદવ વગેરે 5 સગીર પુખ્ત વયના છોકરાઓ છે અને અન્ય 2 સગીર વયના બાળકો જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેના વિરુદ્ધ અલાયદી કાર્યવાહી કરવા તજવીજ જારી છે.